નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર જ્યાં સુધી જોયું હતું કે જેમાં પાઠ નંબર 3 માં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ સાથે એકી અને બેકી કે જેને શું કહેવાતું હતું, ઓડ અને ઇવન એવી સંખ્યાઓ, બરોબર છે, એના વિશે ચર્ચા કરી હતી. એટલે કે એ આપણી નવી રમત હતી. હવે એ નવી રમત છે એને આપણે શું કરવાની છે, તો કે પ્રેક્ટિકલી સાથે ભણવાની છે. હવે એ રમત કેવી રીતના કરવાની છે જોઈએ, તો એની અંદર સ્વાધ્યાય 3.2 જેનો દાખલા નંબર 1, તો એવું કે છે કોઈ પણ બે સંખ્યા લખવાની, પરંતુ કેવી, તો એમાં એવું કીધું આપણને એકી સંખ્યાઓનો સરવાળો, એકી સંખ્યાઓનો સરવાળો. અને બીજો પ્રશ્ન એવો કીધો કે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય, એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો શું થાય, કોઈ પણ બે એકી સંખ્યાઓ. તો અહીંયા કઈ લખો, કોઈ પણ બે એકી સંખ્યા, માની લો કે એક પેલું ઉદાહરણ હું આપું કે 3 + 5 = 8, બીજું ઉદાહરણ આપું તો કે 7 + 9 = 16. આ બે એટલે કે આપણે કોઈ પણ બે સંખ્યાઓ લેવાની હતી અને એનો સરવાળો કરવાનો હતો. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને કેવી સંખ્યા મળે, તો કે 8 અને 16. તો 8 અને 16 ને શેમાં આવતી હતી, તો કે બેકી સંખ્યામાં. બે નો મતલબ બેકી, એમ આગળનો બે આવે ને બેકીનો, એટલે મેં બે કરું છું કે બેકી સંખ્યા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આપણને કઈક નવી એક વસ્તુ મળી, શું, તો કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો જો સરવાળો કરવામાં આવે તો આપણને બેકી સંખ્યા મળે છે. હવે એવી જ રીતના આનો દાખલા નંબર છે 2, સંખ્યાઓનો સરવાળો, બેકી સંખ્યાઓનો સરવાળો. હવે આનો હું સરવાળો કરું કોઈ પણ બે બેકી સંખ્યાઓનો, તો પહેલી સંખ્યા છે આપણા માટે 4 + 6, તો જવાબ આવશે 10. બીજી સંખ્યા લખું હું 2 + 4, તો જવાબ આવે છે 6. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે તમે એવું જોવો છો, કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ પણ આપણને કેવો મળે છે, કોઈ પણ બેકી સંખ્યા જ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આજે મેં દાખલા બંને ગણેલા છે, એમાં મેં જે ઉદાહરણ આપેલા છે એના સિવાયના તમારે કોઈ ઉદાહરણ આપી અને આ દાખલો તમારે તમારી જાતે પૂર્ણ કરવાનો છે, બરોબર છે. ખાસ યાદ રાખવાનું કે અહીંયા મેં જે બે ઉદાહરણ આપેલા છે એના સિવાયના તમારે બે ઉદાહરણ લેવાના છે અને આ દાખલો તમારી જાતે તમારે પૂર્ણ કરવાનો છે, બરોબર છે. આના આ લખવાના નથી, બરોબર છે. આગળ દાખલા નંબર 2, નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. હવે એના માટે પેલું, એ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. 3 એકી સંખ્યા, એકી સંખ્યા લખીએ 1 + 3 + 5, સરવાળો કરો તો 3 ને 4, 4 ને 5 = 9, એનો સરવાળો આવ્યો 9. તો આપણે કહ્યું 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે, એટલે કે સરવાળામાં અહીંયા બેકી આવે છે
तो के ना केवी आवे छे एकी संख्या आवे छे त्रण एकी संख्या नो सरवाळो एकी संख्या ज आवे छे मतलब के अहीं कणे ए ना जवाब मां आवशे खोटू। बी बे बे की संख्या अने एक बे की संख्या नो सरवाळो बे की संख्या छे बे एकी संख्या लखीए तो उदाहरण तरीके लईए के एक संख्या लखीए त्रण बीजी संख्या लखीए पांच आ बने केवी थई एकी संख्या अने एक बे की संख्या लखी एक बे की संख्या तरीके बे लखूं हूं तो आ बे थई अपना माटे एकी અને આ એક થઈ આપણા માટે બેકી હવે આનો સરવાળો કરું તો મને જવાબમાં શું માંગેલું છે તો કે બેકી સંખ્યા ચેક કરવાનું છે આપણને મળે છે કે નહીં મળે છે કે નહીં તો સરવાળો કરો પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ મતલબ કે જવાબ આવ્યો કેટલો આવ્યો દસ તો દસ સંખ્યા કેવી થઈ આપણા માટે તો કે બેકી તો એનો મતલબ થાય કે સાચું। त्रण एकी संख्या नो गुणाकार एकी संख्या छे त्रण एकी संख्या छे एनो गुणाकार कीधो आपने तो एकी संख्या माटे तरीके लईए तो त्रण गुणिया पांच गुणिया सात त्रण गुणिया पांच गुणिया सात गुणाकार करो तो त्रण पंचाने पंदर पंदर सत्ता एक सौ ने पांच प्रश्न पूछियो के त्रण एकी संख्या नो गुणाकार एकी संख्या छे तो आपणे कहेशु साचुं। चौथो जवाब चौथो प्रश्न जो बेकी संख्या ने बे वड़े भांगवामां आवे तो भांगाकार हमेशा एकी संख्या होय छे बेकी संख्या ने बे वड़े एटले के उदाहरण तरीके लो तो छ एने आपणे बे वड़े भांगवाना तो बे तरीने छ जवाब आव्यो शून्य सॉरी शेष वधी शून्य जवाब आव्यो त्रण। हवे बीजुं एक उदाहरण आपुं चार બે વડે ભાંગવાના તો બે દુ ચાર જવાબ આવે બે શેષ વધી શૂન્ય તો એક વખત આપણે જોયું તો એકી સંખ્યા આવી બીજી વખત જોયું તો બેકી સંખ્યા આવી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો બેકી સંખ્યાઓ લઈ અને એને બે વડે ભાંગવામાં આવે તો ભાંગાકાર હંમેશા એકી સંખ્યા હોય તો કે ના જો અહીંયા બેકી સંખ્યા આવ્યો મતલબ તો કે ચોથાનો જવાબ થાય ખોટું શું થશે ખોટું। પાંચમો બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે હવે જો વિદ્યાર્થી મિત્રો બધી અવિભાજ્ય સંખ્યા તો તમારા માટે મેં સંખ્યા અહીંયા રાખેલી છે એટલે જ મેં તમને એને ભૂસેલી નથી અહીંયા કણે મેં એટલે જ રાખેલી છે। હવે આપણે એવું જોતા હતા કે એકી સંખ્યાઓ કેને કહેવાય તો કે એક ત્રણ પાંચ સાત અને નવ એ એકમનો અંક જેનો હોય એ સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય તો અહીંયા કણે જોઈએ તો જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તો એ બધી સંખ્યાઓને આપણે કેવી કહેવાય અવિભાજ્ય સંખ્યા એકી છે એમ કહેવાય। તો અહીંયા કણે પહેલી જ સંખ્યા લઈ વિદ્યાર્થી મિત્રો બે તો બે છે એ કેવી કહેવાય બેકી સંખ્યા કહેવાય તો અહીંયાથી આપણને સીધો જવાબ મળી જાય તો કે ના ખોટું છે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે એ એકી છે નહીં એક બેકી સંખ્યા પણ છે જે છે આપણા માટેની બે એના સિવાયની જો પૂછે કે બે સિવાયની બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી છે તો પાછું હા આવે કેમ તો જોઈએ ત્રણ પાંચ સાત આ બધી કેવી હતી તો કે એકી સંખ્યા માટેની હતી પછી એક ત્રણ સાત નવ ત્રણ નવ એક ત્રણ સાત એક ત્રણ તો તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો કે બે સિવાયની જો પૂછી હોય તો પાછું તમારે અહીંયા કઈ શું લખવાનું તો કે હા બે સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે એકી સંખ્યા
છે, બરોબર છે, જ્યારે બે એક છે એ કેવી છે, બે કી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. તો એના પછી આગળ એફ, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. હવે અવિભાજ્ય સંખ્યા એટલે આમાંથી તમે કોઈ પણ લખો, માની લો કે સાત, તો સાત નો અવયવ શું થાય, તો કે સાત ના પણ અવયવ હોય, એક તો એ સંખ્યા પોતે જ હોય અને એક એકડો હોય. મતલબ કે કોઈ પણ સંખ્યા લો તમે, એને ઓછામાં ઓછા બે અવયવ તો હોય, હોય ને હોય જ. એક તો એ સંખ્યા પોતે જ એનો અવયવ થાય અને બીજો એકડો એ દરેક સંખ્યાનો અવયવ છે. તો અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે એકી અવિભાજ્ય સંખ્યાને અવયવ હોય છે, એટલે અહીંયા થાય ખોટું, કેમ કે અહીંયા આપણે એવું કીધું હોતો નથી પણ એને હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાકીના જે ખરા ખોટા છે એ તમારે તમારી જાતે આવી રીતના જ પૂર્ણ કરવાના રહે છે. જે તમને હવે આની પ્રેક્ટિસ કરાવી મેં તમને આટલી, એટલે આગળના તમને ખરા ખોટા છે એ આવડી જ ગયા હોય. તો હવે આગળ વધીએ અને દાખલા નંબર ત્રણ જોઈએ. તેર અને એકત્રીસ એ અવિભાજ્ય છે. હવે આ બંને સંખ્યાના અંકો એક અને ત્રણ સમાન છે. જો તેર અને એકત્રીસ આ બંને સંખ્યા કેવી છે, અવિભાજ્ય છે, અને બંનેના અંકો જોવો તો એક અને ત્રણ જ છે. તો આપણે એવું કીધું સો સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધવાની કીધી છે આપણને. એટલે કે સો સંખ્યા સુધીમાં આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડી શોધો કે જે બે સંખ્યાઓ ના અંકો કેવા હોય, સમાન જ હોવા જોઈએ. તો જોઈએ, બે સંખ્યા બે અંકની હોય એને જ લખીશું. તો આની આ સંખ્યા આટલી તો નીકળી જ જાય. આ તેર, તેર નું ઊંધું કેટલા આવ્યા હતા, તો કે એકત્રી આવી ગયા હતા. હવે સત્તર છે, સત્તર ના ઊંધા એકોતેર, એકોતેર છે તો કે આર્યું. તો સત્તર ના ઊંધા એકોતેર, તો એનો મતલબ એવો થયા કે સત્તર અને એકોતેર. તો આવું લખવા માટે થઈને તમારી સામે શું હોવું જોઈએ, તેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોવી જરૂરી છે. એટલે કે અવિભાજ્ય સંખ્યા હોવી જરૂરી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એક વસ્તુ કે સ્વાધ્યાય 3.2 ચાલુ થાય એટલે તમારી સામે આ અવિભાજ્ય સંખ્યા અને એકી બેકી સંખ્યા હતી એ તમારી સામે રાખવાની છે. તો તમને આ દાખલાઓ છે સરળતાથી તમે લખી શકો છો. હવે બાકીની જોડું આમાંથી હોય એ તમારે તમારી જાતે ગોતી અને લખવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જોયું એક અને સાત બંનેમાં અંકો સમાન જોવા મળે છે. હજી બીજી આવી તમને બે થી ત્રણ જોડાવી મળવાની છે આના અંદરથી. તો બાકીના દાખલા તમારે જાતે પૂર્ણ કરવાના છે. હવે એનાથી આગળ દાખલા નંબર ચાર, 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. હવે વિદ્યાર્થી મિત્રો 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા, તો અહીંયા લખીએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ છે તમારી સામે હોય અથવા તો તમને મોઢે આવે જોઈએ 20 સુધીની, તો સૌથી પહેલા આવે 2 3 5 7 9 2 3 5 7 11 13 17 અને 19. વિદ્યાર્થી મિત્રો આ હતી તમારા માટેની અવિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યાઓ કઈ આવે,
તો વિદ્યાર્થી મિત્રો આના સિવાયની જે સંખ્યા વૈધી એટલે કે આ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ જે લખી એના સિવાયની 1 થી 20 ની અંદર જેટલી સંખ્યા આવે એ કેવી થઈ ગઈ આપણા માટે વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. એક નહીં આવે કેમ કે એક છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એટલે એક લખતું નહીં. એના સિવાયની 2 અને 3 તો આવી ગઈ તો હવે વૈધું કોણ તો કે 4, 5 આવી ગયા એટલે આમાં 6, 7 આવી ગયા એટલે 8, 9, 10, 11 આવી ગયા એટલે અહીંયા આવશે 12, 13 આવી ગયા પછી 14, 15, 16, 17 આવી ગયા પછી 18, 19 આવી ગયા અને 20 થી નાની કીધી એટલે 18. તો આ હતો આપણો દાખલાનો જવાબ. પછી આગળ કે છે હવે આગળ જતા પહેલા આના જ જેવો એક બીજો દાખલો તમને હોમવર્ક ની અંદર આપી દઉં. અલગથી હું મારી રીતે બનાવીને આપું છું, એક્સ્ટ્રા કરીને લખવાનું તમારે. તમારે આ દાખલો એક્સ્ટ્રા એમાં એવું કહું છું કે 21 થી 50 ની વચ્ચે આવતી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. શું હતું વિદ્યાર્થી મિત્રો? આપણે એવું કીધું 21 થી 50 ની વચ્ચે, ખાસ કર ની વચ્ચે, ની વચ્ચે એટલે એમાં શું ન આવે 21, 50 આ બે સંખ્યા આવે નહીં, એના સિવાયની બાકીની જેટલી સંખ્યા આવે એની વચ્ચે એ બધી જ અવિભાજ્ય અને વિભાજ્ય કેવી રીતે લખવાની અલગથી આવી રીતના આ અવિભાજ્ય સંખ્યાઓ છે અને આ વિભાજ્ય સંખ્યાઓ છે આવી રીતના લખવાનું છે તમારે દરેક વિદ્યાર્થી ઓએ. આગળ દાખલા નંબર 5. એક અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો એના માટે થઈ 1 થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. તો 1 થી 10 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 2, 3, 5 અને 7. આ 4 સંખ્યાઓ છે અવિભાજ્ય છે. હવે આ 4 સંખ્યાઓ છે એમાંથી સૌથી મોટામાં મોટી કઈ છે? તો કે 7 એ 1 થી 10 વચ્ચે ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો 7 એ 1 થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તો આ હતો આપણો દાખલા નંબર 5. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી જ રીતના આ દાખલાઓ તમારે તમારી જાતે, બાકીના દાખલાઓ મેં તમને જે કીધા એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે અને બાકીના દાખલાઓ છે તો શું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.